આવો અવાજ તો તમે ચકરી બનાવતા હશો ત્યારે પણ આવતો હશે પણ ચકરીને અંદરથી એકદમ સોફ્ટ અને બારેથી એકદમ ક્રિસ્પી કઈ રીતના બનાવવી અને એને લાંબા સમય સુધી કઈ રીતના સ્ટોર કરીને રાખવી એની રીત જોઈશું હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારો આપણા કાઠિયાવાડી કિચનમાં આજે આપણે જોઈશું ચકરી બનાવવાની એકદમ સરળ અને સાદી રીત દિવાળી આવી રહી છે તો ચકરી બધા જના ઘરમાં બનતી હોય છે પણ આજે આપણે દસ જ મિનિટમાં અને ખૂબ જ ઓછા ખર્ચેથી અને ખૂબ જ સારી એવી ચકરી કઈ રીતના બનાવવી એની રીત જોઈશું અને ઘણી એવી ટિપ્સ જણાવીશ જેથી કરીને આપણી ચકરી એકદમ સરસ અને બહાર મળે એવી જ બનીને રેડી થશે ચકરી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલો ચોખાનો લોટ લીધો છે તમે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું અને એનાથી જ બધું માપ કરવાનું તો મેં અહીંયા એક કપ ચોખાનો લોટ લીધો છે તો અડધો કપ જેટલો મેં અહીંયા ભાખરીનો લોટ લીધો છે આનાથી ચકરી ખૂબ જ સારી બનશે તો ભાખરીનો લોટ જરૂરથી લેવો અને એની સામે આપણે અડધો કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈશું આનાથી બાઇન્ડિંગ સારું આવશે તો બસ આ ત્રણેય લોટ આપણે લેવાના છે એક કપ ચોખાનો લોટ અને અડધો કપ ઘઉંનો અને અડધો કપ ભાખરીનો ત્રણેય લોટને આપણે મિક્સ કરીશું આપણે લોટને બાફવાનો નથી આપણે આજે બાફ્યા વગર ચકરી દસ જ મિનિટમાં કઈ રીતના રેડી કરવી એ જોવાની છે તો મસાલામાં આપણે પહેલાં મેં તલ લીધા છે તલ ખૂબ જ સારા લાગે છે તો જરૂરથી નાખવા અને મેં અહીંયા એક ચમચી જેટલા અજમા છે જેને હું હાથેથી મસળી અને આમાં એડ કરીશ અને ત્યારબાદ આપણે એમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો લીધો છે તીખાસ માટે આપણે એક ચમચી જેટલું લાલ મરચું લઈશું ઘણા મરચાં અને આદુની પેસ્ટ લે છે જેથી કરીને ચકરી લાંબા સમય સુધી સ્ટોર નથી કરી શકતા અને બગડી જાય છે તો લાંબા સમય સુધી સ્ટોર કરવા આપણે લાલ મરચાંનો જ યુઝ કરવો અડધી ચમચી જેટલી હળદર લીધી છે અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર લીધું છે અને આપણે આમાં અડધી વાટકી જેટલું ખાટું દહીં લેવાનું છે ખાટા દહીંથી એકદમ સોફ્ટ બનશે અને ટેસ્ટ પણ ખૂબ સારો આવશે અને એકદમ ક્રિસ્પી કરવા આપણે એમાં બે ચમચી જેટલું તેલનું મોણ આપીશું અને બસ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું જો તમારી પાસે દહીં ના હોય તો તમે એકદમ ખાટી છાશમાં પણ યુઝ કરી અને આ લોટને બાંધી શકો છો તો બસ હું બધી જ વસ્તુને સારી એવી મિક્સ કરી લઈશ તો અહીંયા હું ચપટીક હિંગ નાખી રહી છું હું ભૂલી ગઈ હતી તો તમે જ્યારે મસાલા નાખો ત્યારે જ હિંગને એડ કરી દેવી આનાથી ખૂબ સારો ફ્લેવર આવશે તો બસ હવે હું અહીંયા જરૂરિયાત પ્રમાણે પાણી લઈશ અને આપણે આનો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો લોટ બાંધવાનો છે આપણે ભાખરી જેટલો કડક પણ ના લોટ હોવો જોઈએ અને રોટલી જેટલો ઢીલો પણ ના હોવો જોઈએ આવો સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનો છે જો તમને લાગે કે તમારો લોટ વધારે ઢીલો થઈ ગયો છે તો તમે એમાં ઘઉંનો ઝીણો લોટ એડ કરી અને આવી રીતનો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો બસ આપણો લોટ છે તે અહીંયા બંધાઈને રેડી છે તો મેં અહીંયા ચકરી બનાવવા માટે આ રીતની પ્લેટ લીધી છે આ રીતની પ્લેટ ચકરી બનાવવા માટે યુઝ થતી હોય છે તો બસ આ પ્લેટને આપણે સંચામાં ફિટ કરીશું અને આપણા ચકરીનો જે લોટ છે તેને આ રીતના હાથમાં લઈ અને સેટ કરી દઈશું જેથી કરીને આપણી ચકરી છે તે ખૂબ જ સારી એવી પડે અને હવે આપણે ચકરીનું જે મશીન છે એને પણ આવી રીતના તેલથી ગ્રીસ કરીશું જેથી કરીને અંદર કોઈપણ જાતનો લોટ ચોંટે નહીં અને ચકરી સારી એવી પડે તો આપણે લોટને આ રીતના દબાવી દબાવીને અંદર ભરવાનો છે જેથી કરીને અંદર કોઈ હવા ના રહે અને ચકરી વચ્ચેથી તૂટે નહીં એક સરખી પડીને રેડી થાય તો બસ આવી નાની નાની વાતોનું થોડુંક ધ્યાન રાખશો એટલે ચકરી ખૂબ જ સારી એવી બનીને રેડી થશે તો બસ આપણે હવે સંચાડી બંધ કરી દઈશું ચકરી બનાવવા માટે ઘણા અલગ અલગ સંચાઓનો યુઝ થતો હોય છે તમારી પાસે જે કોઈ બી સંચો અવેલેબલ હોય એનાથી તમે ચકરી બનાવી શકો છો તો મોસ્ટલી ચકરી આવી રીતના બનતી હોય છે અને ડાયરેક્ટ તેલમાં પણ લોકો બનાવતા હોય છે પણ આ રીતમાં થોડીક પ્રેક્ટિસની જરૂર હોય છે અને થોડોક વધારે ટાઈમ લાગે છે ચકરી બનાવવા માટે તો હું તમને એકદમ સરળ રીત અને ખૂબ જ ઓછા સમયમાં તાજી ચકરી બનાવીને કેમ રેડી કરવી એ પણ બતાવીશ તો એના માટે આપણે અહીંયા એક મેં પાટલો લીધો છે આપણે હંમેશા પા આવી જ કંઈક વસ્તુ લેવાની છે જેથી કરીને આપણી ચકરીનું મોશ્ચર સુકાઈ નહીં કાગળ લેશો તો એમાં ચકરીનું જે પાણી છે તે તે શો કરી લેશીએ અને ચકરી ડ્રાય થઈ જશે તો આપણે એવી કોઈ થાળ કે કેવું લેવાનું છે કે પછી પાટલો કે જેમાં આપણી ચકરી સુકાય નહીં તો પહેલાં આપણે આવી રીતના ચકરી પાડી લેશું અને આપણો જે સંચો છે તેને ઊંધો ફેરવી દેવાનો એટલે લોટ બહાર ના આવે તો બસ આપણે હવે વચ્ચેથી આ રીતના ચકરી બનાવતા જશું અને તમારે જે સાઈડની ચકરી જોતી હોય એ સાઈડની ચકરી બનાવી લેવાની તો અહીંયા આપણી ચકરી છે તે એકદમ બનીને રેડી છે તમે જોઈ શકો છો કે કેટલી સરળતાથી અને કેટલી સારી એવી ચકરી બનીને રેડી થઈ છે તો આપણે આને પ્લેટમાં મૂકી દઈશું ને આ રીતના બધી જ ચકરીને બનાવી લઈશું તમે જો વધારે ક્વોન્ટિટીમાં ચકરી બનાવતા હશો તો તમે આ રીતના બનાવશો એટલે ફટાફટ ચકરી બનીને રેડી થશે ખૂબ ઓછા સમયમાં તમે ઘણી બધી ચકરી બનાવીને રેડી કરી શકશો અને એકદમ બહાર જેવી જ બનીને રેડી થશે અને ઘણી બધી એવી ટિપ્સ છે જે હું તમને આગળ જણાવીશ જેથી તમારી ચકડી લોંગ સમય સુધી તમે સ્ટોર કરી શકશો અને એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ રહેશે તો છે ને એકદમ સિમ્પલ આ ચકરીને બનાવવી તો તમે પણ આ રીતે ચકરી બનાવશો તો ફટાફટ બનીને રેડી થઈ જશે તો બસ આપણી ચકરી બનીને એકદમ રેડી છે તો હવે આપણે આને ફ્રાય કરીશું તો ફ્રાય કરવામાં પણ ઘણી એવી ટિપ્સ છે તો એનું ધ્યાન રાખવાનું તો હું તમને જણાવું છું આ રીતના આપણે લોટ નાખીશું એટલે તમે જોઈ શકો છો કે આપણું તેલ મીડિયમ ગરમ છે બહુ ઓછું ગરમ હશે તો ચકરી છે તે ખુલવા લાગશે અને બહુ વધારે ગરમ હશે તો ચકરી ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચી રહી જશે તો આપણે તેલને આ રીતનું જ ગરમ રાખવાનું છે લોટને આપણે નાખીને ચેક કરવાનું લોટ ઉપર આવી જાય એટલે તેલ એકદમ પરફેક્ટ છે તો બસ આપણે આવી રીતના ચકરી બધી જ નાખી દેવાની છે અને પછી એને એકદમ લો ગેસની ફ્લેમ ઉપર ચારથી પાંચ મિનિટ કૂક કરવાની છે આવી રીતે કૂક કરવાથી આપણી ચકરી છે તે અંદરથી પણ એકદમ કૂક થઈ જશે અને બારેથી પણ ક્રિસ્પી બનશે ઘણીવાર એવું બનતું હોય છે કે આપણી ચકરી છે તે આપણે બનાવી લઈએ ત્યારે તો ક્રિસ્પી હોય છે પછી તે એકદમ ઢીલી થઈ જાય છે અને કા પછી અંદરથી થોડીક કાચી રહી જાય છે તો એનું મેઈન કારણ છે કે આપણે તળવામાં કંઈક પ્રોબ્લેમ છે તો તળવા વખતે આપણે છે એકદમ લો ફ્લેમ ઉપર જો કૂક કરીશું તો અંદરથી પણ એકદમ કાચી નહીં રહે એકદમ પરફેક્ટ કૂક થશે અને બહારથી પણ એકદમ ક્રિસ્પી થશે જો ગેસની ફ્લેમ હાઈ હશે તો એકદમ એ ઉપરથી ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચી રહી જશે એટલે હંમેશા લો ગેસની ફ્લેમ ઉપર જ ચકરીને કૂક કરીશું તો તમે જોઈ શકો છો કે આપણા તેલમાં ખૂબ જ ઓછા બબલ આવી રહ્યા છે અને ચકરીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો બસ આપણી ચકરી અહીંયા તળાઈને રેડી છે ચારથી પાંચ મિનિટ મેં આને તળી લીધી છે તો તમે પણ આ રીતના જો ચકરી તળવામાં ધ્યાન રાખશો તો તમારી ચકરી લોંગ ટાઈમ સુધી એકદમ બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ રહેશે તો બસ આવી નાની નાની વાતોનું ધ્યાન રાખીને તમે પણ એકદમ બહાર મળે એવી જ ચકરી ઘરે બનાવી શકો છો અને લાંબા સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો તમે પણ આ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફોર વોચિંગ